ભગવાનની આજ્ઞા આપણે પાળવી જોઈએ કે નહીં આપણે ભગવાનના ભક્ત થયા છીએ આપણે મહારાજના આશ્રિત થયા છીએ તો આપણા બધા મનમાં એમ છે હું તો આજ્ઞા પાળો જ છું ને આજ્ઞા પાળીએ તો ભ્રમરૂપ થઈ જવા જોઈએ નિર્વાસનિક થઈ જવા જોઈએ કોને છે લખ્યું આજ્ઞા પાળે એટલે વાસ ના બળે તો બળી જવી જોઈએ તો આપણે એવુંય માની કે મને તો બળી જ ગઈ છે વાસના બળી હોય કોઈનો અવગણ નો આવે અપેક્ષા જ ન હોય એ તો બધી છે પછી આપણને એટલે વાસના તો બળી નથી પૂજામાં જ મન પાછું થતું હોય ક્યાંથી નિર્વાસની કહેવાય આપણે એટલે ઘણું બધું અંદર પડ્યું છે પણ એની ખબર નથી ને એ વધારે ખરાબ એ ભગવાનની કૃપા જેની પર હોય એને આ વસ્તુ દેખાય કે મારામાં પડ્યું છે એમ ખબર હોય તો થાય ને તમને ખબર હોય કે મને પથરી છે તો ઓપરેશન કરાવો પણ મને કશું નથી મેં તો ખાલી ભાખરી ચાવ્યા વગેરે ખાધી ને એટલે દુખે છે મને તો આમ નડે છે એવું નથી અંદરની વસ્તુ છે ને આપણે જે કાઢવાની છે ને હૃદય માંથી છૂટકો જ નથી હો જન્મ લઈને કરવું તો પડશે એ કોઈ કરી નહીં આપે તમને કોઈ રસોઈ કરી આપે કપડા ધોઈ આપે પીરસી દે બઉ હોય તો તમને ઉઠાડે બેહાડે પણ હવે સ્વભાવ કોઈ ટાળી દે તમે છોકરાને બધું જ કરી આપો કપડા આપો ખાવાનું આપો વાહન આપો પુસ્તકો લઈ આપો આપો પણ ભણી તેમ એ તો તમારે જ ભણાવવું પડે તમારા દીકરાને ઓપરેશન હોય તો એમને કહેવા નાનો કોણો છે બિચારો મન કરી નાખો એને રવા દો એમાં તો કઈ ના ચાલે ને આપણે જ કરાવવું પડે એમાં આપણા મન ને ઇન્દ્રિયો છે ને એ મોટા ઋષિ મોનીઓને તો નડ્યા છે પણ મોટા દેવોને નડ્યા છે તપસ્વીઓને નડ્યા જ્ઞાનીઓને નડ્યા છે અને કોઈ નડતું નથી દુનિયામાં આ જ નડે છે આપણને આ નડે છે ને એટલે આપણે એવું લાગે કે મને આ નડે છે આ નડે છે નડે છે આ મૂળિયું આ છે અંદર આપણી અંદર બાપાને કોઈ નડે છે ડોક્ટર સ્વામી ને કોઈ નડે છે ત્યાગુલ સ્વામી વેતજ્ઞ સ્વામી બધા સંતો તમે જો એને કોઈ નડે છે અને આપણા લીસ્ટ કેટલા નડવા હોય હું કામ નડે નડતું આપણું પ્રતિબિંબ સામે દેખાય છે આપણા મન ઇન્દ્રિયોને કોઈ હિસાબે જીતવા જોઈએ કોઈ હિસાબે આજે આપણે આ વચનાથ મહારાજ નું રાજીપાનું વચના છે આ વચનાત અમારી સંતોની શિબિરમાં પણ પૂજ્ય સંત સ્વામી સમજાવેલું છે પ્રમુખ સ્વામી મહારાજ પણ આ વચનાતનું નિરૂપણ સંત શિબિરમાં તો કર્યું છે પણ અવરનવર ઘણી વાર કર્યું છે બાપા જયારે વિદેશ હતા ત્યારે પણ પત્ર લખ્યો હતો કે આ હું આવું ક્યાં હો સંતો તમે મોઢે કરી રાખજો અઢાર વચનાથ લખ્યા હતા અઢાર કે વીસ એમાંનું આ લખ્યું હતું સ્વામી સ્વામી કે આવી કે હું આવું કેહુતિમાં એટલા વચનાથ મોઢે કરી રાખજો આ વચનાથ ની અંદર મહારાજ જો મન ઇન્દ્રિયો જીતે જો સમજણ આવે આ બધા દુઃખ છે ને માણસને આપણે બધાને દુઃખ તો છે કે નહીં શેમાંથી દુઃખ છે લોકો દુઃખ ટાળવાના કેટલા ઉપાય કરીએ છીએ આપણે ઊંઘશો નહીં ભાઈ પણ જગાડો હજી કથાની શરૂઆત થાય ઊંઘવાની હવા કોઈ ઊંઘવાનું નથી તો મહારાજ આપણને આમાં વાત કરે છે કે આપણી મન અને ઇન્દ્રિયો કેટલી ઇન્દ્રિયો છે આપણી અંદર દસ દસ ઇન્દ્રિયો છે આપણામાં આમ તો એકાવન ભૂત લખ્યા છે સીજી મહારાજે કે આપણામાં એકાવન ભૂત છે એક ભૂત હોય તો એ કેટલું ધૂણ આવે આખા ઘરને પરેશાન કરે છે તો એકાવન ભૂત હોય અને તમારા ગરજ સમજ પાછા જેટલા ઘરમાં એટલા એકાવન એકાવન એટલે કેવું થાય આ તો મહારાજ આપણને મુખ્ય આમાં દસ ઇન્દ્રિયો અને મન એટલું જીતવાનું છે પાંચ આપણી કર્મ ઇન્દ્રિય છે અને પાંચ આપણી જ્ઞાન ઇન્દ્રિયો છે કર્મ ઇન્દ્રિયો જે આપણી ક્રિયાઓ કરે છે બધી શરીરમાં અને જ્ઞાન ઇન્દ્રિયો જેમાંથી આપણને જ્ઞાન થાય એને જ્ઞાન ઇન્દ્રિયો કહેવાય જાણવું તો જોઈએ ને આ બધું આ તો કર્યા વગેરે મંદિરમાં હું કામ આવી છે આપણે કંઠી હું કામ પહેરી છે આપણા કલ્યાણ માટે આ કહેવું ઓછું કંટાળ્યા છે ઘરમાં એટલે મંદિર બેહવા આવ્યા છે આપણા મોક્ષના માટે આવીએ છીએ ચાંદલા કરીએ છીએ પૂજા કરીએ છીએ ધર્મદો આપીએ રસોઈ આપી છે ડુંગળી લહણ ન ખાતા કણાય તો આ બધું જે આપણે કરીએ છીએ માટે કરીએ છીએ આપણા કલ્યાણ માટે કરીએ છીએ તો કલ્યાણમાં વધારે ને વધારે આપણને હું નડે છે કયો વધારે ને વધારે આપણને હું નડે છે હું આપણી મન અને ઇન્દ્રિયો નડે છે એટલે એના આપણે દબાવી જોઈએ ટાળવી જોઈએ મોક્ષમાં આપણને વિઘ્ન કરતા આપણું મન છે વ્યક્તિ નથી કોઈ તમે માળા ફેરવો અને કોઈ ના પાડે એવું કોઈ છે તમને કોક એવા નીકળે કે ચાંદલો કરવા ના પાડે હાલો પણ માળા ફેરવા ના પાડે જ કોઈ અગિયારસ રહેવી હોય તો કોઈ ના પાડે છે તમારે રોજ દસ વચના જ વાંચવા હોય તો કોઈ ના પાડે ના કોણ પાડે કોઈ આપણું મન પૂજા કરવા બેસી તો મન ને એમ થાય કે દંડવટ ન જ કરવા આપણે હંકે લીલો ને શિક્ષા પત્રી બરાબર છે બધી જગ્યાએ આરતી માં એક વાર દર્શન કરે કઈ જવું નથી દંડવટ હવે હાલ છે ભગવાન માની લેશે બધી જગ્યાએ છે ને દાન ધર્માદામાં એવું કરે ઘણા અત્યારે દેનારા આપણે નહીં દે હું ફેર પડવાનો સંસ્થામાં તો ભગવાનની દયા છે ત્યાં મન છોરે છે કે નહીં બધે છોરે છે મનને જીતવું ને એ આપણે વાત કરીને મોટા ઋષિ મુનિઓ આપણે કલ્પનામાં ન આવે એવા એવા ઋષિ મુનિઓ સાધનાઓ કરી છે ને આપણું કોઈનું કામ નહીં દુનિયાના માનવીનું કેવી સાધનાઓ કરી છે ભગવાન એ કઈ હેલું છે તપ કરવું મહિનો આવશે થોડા દાડા પછી એક ટાણા કરવાના છે એક મહિનામાં બાપાની આજ્ઞા છે પણ આપણે કેટલો મારો ચલાવી કેળા ને કાથરી ને સરબત ને દૂધ ને ઉકાળા ને પછી હું કે હાલો એક ટાણા ભારે પડી ગયા આપણને બહુ તપ કરવું કઈ સહેલું તો નથી જ ને જે વ્યક્તિ હજારો વર્ષો સાઠ સાઠ હજાર વર્ષ પેલા આયુષ્ય બહુ હતી માણસની આ બધી વાતો છે ને આ નવી પેઢી ને આમ પેલું નથી સાઠ હજાર વર્ષ એ ઓછા તપ કર્યા હોય પેલા માણસ ની આયુષ્ય જ લાખ વર્ષની હતી એક લાખ વર્ષ માણસ જીવે અને દવાખાના નહોતા પણ પેલા લાખ માણસ જીવ્યા એમાં કોઈ સાસરમાં એવું નથી આવતું કોઈ આપઘાત કર્યો હોય લાખ લાખ વર્ષ જેવી ને કોઈ આપઘાત કરી ગયો હોય દવા તો કે દવા હતી જ નહીં પણ મરવાના ઘણા કુવામાં રેલવે જોકે પણ શોટ લાગે એવું નહોતું પણ માણસને કાંઈક મરવું હોય તો ગળા પહેલાં કોઈ આપઘાત કર્યો છે દશરથ રાજાને સાઠ હજાર વર્ષે દીકરાને જન્મ થયા વાલ્મીક રામાયણમાં લખે સાઠ હજાર વર્ષે આ તો લગ્ન કર્યા નથી ત્રણ વર્ષ થયા હોય ને ધોઈ ને કરો ભાઈ શાંતિ રાખ ધીરજ પાણું બંધાય બંધા છે હજી તો બે ત્રણ વર્ષ થયા તો ધીરે પણ માણસ ને અત્યારે તો સાઠ હજાર વર્ષે છોકરા આ દશરથ રામચંદ્ર ભગવાનની ની એવું કે છે એક લાખ ને હજાર વર્ષ જીવા આપણે તો અત્યારે સો વર્ષ તો બોલવાને રહ્યા પણ પછા આઠ વર્ષમાં તો માણસ કંટાળી જાય દવા પી જાય કે ઢીકડું કરે એની મેં તો ધમ જતો રહે ભગવાનને ધક્કો નહીં આવ લેવાનો કરે છે કે નથી કરતા તો માણસો કેટલું તપ કરી ગયા છે આપણા બધા વડવાઓ હતા એને એટલી સુવિધા હતી અત્યારે છે એટલી આપણે તર કેટલી સગવડતામાં આપણે જીવન જીવીએ છીએ કેટલી સુવિધા છે આપણા વડવાઓ હતા ને એને એક તો પેલા તો લાઈટ નહોતી જો એક દાડો લાઈટ નો હોય અઠવાડિયું ન હોય આપણે કેવું મન આપણું થઈ જાય છે કંટાળી જવાય સરકારને ગાળું દેવાય જી બોર્ડ માથા કૂટ કેટલું બધું થાય આપણને પછી ઇન્વેટર લાવ્યા કૂત્રીમ બધું ઊભું કરે જનરેટર હોય પછી લાઈટ નો હોય તો આ પણ આપણે રહેવાય નહીં પછી લી પણ હતા અત્યારે લી પણ તો રહ્યા નથી એટલે એક તો માથા કૂટ ગઈ પછી સાણા સાપવાના હતા ભેંસુના પેલા ઓલું સાણ હોય એને પછી એમાં ફૂંકણી પાછા સુલામ ફૂંક મારે હવે તો ગેસ છે સુલા નીકળી ગયા સગવડ કેટલી વધી ગઈ એવું સાંભળ્યું છે કે ભેંસુ ધોવાના મશીન આવ્યા સાંભળ્યું જો ગાયો ભેંસુ મશીન ધોવે લુગડા ધોવાના આપણે પેલા તો પેલા હતા પેલા અરીઠાથી ને ગોરમટીથી જાત જાત ને ધૂળથી ધોતા હવે તો મશીન પાવડર એરિયલ ને વોશિંગ મશીન ને બધું એમાં કઈ આપણે ગેસ આવી ગયા લાઈટુ આવી ગઈ કુએ પાણી ભરવા જવાનું બંધ થઈ ગયું નળ આવી ગયા ઘરમાં અમારે એક કાર્યકર છે ને એને ગોળા ઉપર જ નળ કરી દેતો છે એટલે ન ખૂટે ને એટલે નળ ચાલુ કરે માથા ખૂટે નહીં માટલું વિસળે જ નહીં હવે માટલા કે ફૂટે ફૂટે તો વિસળવું નહીં કે અડે તો ફૂટે તો હવે એ કઈ માથા કૂટે અમારે નથી રે ને તમારે નથી રહી કેટલી સુવિધા છે પેલા જવાના તો આ પદયાત્રા નામ બોલ્યા મારાના વખત માં તો રોજ નામ બોલવાના જ રોજ પદયાત્રા ક્યાંથી ક્યાંથી લોકો આવે આપણે તો અત્યારે વાહન બધા થઈ ગયા વેહિકલ થઈ ગયા એટલે કેટલી સુવિધા મળી આપણને કપડાં કેવા સારા પહેરીએ છીએ પેલા કેવા ગાંધીજી ટાયરના સંપલ પહેરતા પેલા એવા જ બધા સંપલ હતા એક સંપલે જિંદગી પૂરી થઈ જાય એક જોડી અને કોઈ છોરી ન જાય કૂતરું ન અઢે ટાયરના સંપલને સંપલ ન હોય આ હોય તો આપણે કૂતરાની બીક રહે માણસ માણસો બીક લાગે કે ચરોતરમાં કેટલા છોરાએ ખબર નઈ પણ એ બાજુ બહુ ધ્યાન રાખવી પડે એટલે એક સંપલ હું આમ કાઢું ને એક આમ કાઢું તો જ બચે નગર તો લઈ જ જાય લોકો ચંપલ પેલા ચંપલ એવા કપડા એવા કાંઈ નહીં રોગ જ નહીં કાંઈ અને ખાવાનો માટલામાં કઠિન ખીચડી રોટલા એટલે હોસ્પિટલો જ નહોતી દવાખાના નહોતા અહીં બાપા હતા ને હું ગયા વખતે આવ્યો ને અહીંયા ત્યારે સ્વામી રૂમમાં હતા ને એક સાધુ હતા આપણા છે ઈ એની સ્વામીને વાત કરી સ્વામી મટી જાય રોગ મટી જાય એવું કરો બાપાને કે હું દવા લઉં છું વૈદની પણ મને મટી જાય આશીર્વાદ આપો હું બાપા જોડે જ બેઠો અહીંયા રૂમમાં સંસ્થા શતાબ્દી પહેલા અહીં આવ્યો હતો વીજ હું પછી સ્વામી કે આપણે ખાવા પીવામાં માં હાથ છે ચરી પાળવી આપણે એ કે હું ગમે તે ખાવું ને તો રોગ ન થાય એવું દયા કરો એવો સ્વામીને પ્રશ્ન પૂછો પછી સ્વામીને મેં વાત કરી સ્વામી આ રોગ કેમ વધી ગયા છે બહુ એટલા બધા રોગ અત્યારે છે ને કે બધાને ફ્રીજમાં દવા હોય છે ફ્રીજ ક્યાં દવા મૂકવા લાગ્યા છે આપણે સ્વામી કે ખાવા પીવાની બહુ વધી ગયું છે એટલે રોગ વધી ગયા છે પછી સ્વામી બોલ્યા કે ચાઇનીઝ ડીશો ખાવી છે પંજાબી ડીશો ખાય લોકો સ્વામી આવું બોલ્યા એટલે બધા રોગ વધે એટલે મેં પછી ઉમેરો કર્યો સ્વામી પાંભાજીમાં વાંધો નહીં ને સ્વામી કે એનો તો પેલો વાંધો છે સ્વામી કે ઈ લઠ્ઠા હોય ને બ્રેડ પેલા મેંદાના ઈ તો આંતરડામાં છોટી દેતી એક મહિને બહાર નીકળે ક્લિયર થાય આપણા આંતરડે એક મહિને એક વાર સાંકરી બાપા સન શિબિરમાં એ બોલ્યા હતા કે મેંદો ખવાય જ નહીં દાંતમાં છોટી જાય બિસ્કીટ ખાધેલા ખબર તમે કોકળા કરો તો એ નીકળતા નથી મીઠાના આંગળી નાખવી પડે કે બ્રશ કરવું પડે છે એટલે સ્વામી કે એટલા બધા રોગ થઈ ગયા ત્યારે પેલા જો રોગ નહોતા હું કામ કે માણસને બહુ ટાઢું ખાવાનું નહોતું એટલે દાંત હારા રહી અને બહુ ઓનું ઓનું ખાવાનું નહોતું અત્યારે બે જોઈએ આપણે અમુક ઓનુ ઓનું જોઈએ અમુક ટાઢું જોઈએ એટલે આપણું શરીર છે ને એ બધે રોગી થઈ ગયા પેલા કોઈ રોગ જ નહોતા માણસો ને કારણ કે ખોરાક જ શાંતિ વાળા એટલે કહેવાની વાત કે આપણા વડવાઓને એટલું બધું નહોતું સગવડતા પણ એને શાંતિ હતી એટલે અત્યારે છે આપણને પ્રમાણિક મને કેજો પેલા છૂટાછેડા નહોતા કોર્ટમાં કેસ નહોતા થતા વીસ વીસ માણસ એક ચૂલે જમી શકતા એક રસોડે અત્યારે થયું છે એવું છોકરાએ જુદા થઈ જાય બાપ જુદા રહે બાપ રેડ્યો કે મારે પાંચ દીકરા છે ને સરકારી નોકરી પણ મને રોટલો જ દેતો નથી રોવા મળ્યા મારી આગળ ગઢપણમાં જો માણસો ને અત્યારે કેવું થઈ ગયું છે બધું શક્તિ નહીં ધીરજ નહીં ખમી ખાવું નમી દેવું એક જગ્યાએ એમણે ભદ્રમણી ગયો હું તો એનો છોકરો ભાડે રહે છે એક જ છોકરો છે અને મા બાપ બંગલામાં રહે છે બંગલો છે છે ગાડી ફેક્ટરી એક જ દીકરો છે કોઈ દીકરી છે જ પછી હવે છોકરો પાણી રે આ બે નોખે બોલવાનો વ્યવહાર નહી હા હું હોઉં નહીં અને સત્સંગી કુટુંબ કહેવાય આપણું એટલે આ બધા મન ના દુઃખ છે વાત છે ને કરી છે આપણે કે એટલી સગવડ છે પણ જો મન હરકું ન હોય આપણે અત્યારે તમારે કથા સાંભળવી હોય તો કોની જરૂર પડે છે કાનની જરૂર પડે મોઢાની જરૂર પડે તમારે સાંભળવામાં નાકની જરૂર પડે કાનની જરૂર પડે જોવું હોય તો કાનની કાનનું કામ આપે દર્શન કરવા જાવ આંખની જરૂર પડે આપણે અને જમવું હોય તો આંખને કાન કામ આપે મોઢું જોઈએ એમ આપણે આનંદ લેવો હોય સુખ લેવું હોય તો મનથી લેવાય છે મન માણસનું જેટલું ક્લિયર હોય ને હમણાં રથયાત્રા થઈએ સારંગપુરમાં બાપાની હાજરીમાં ત્યારે વિવેક સાગર સ્વામી ને બાપા એ બે પ્રવચન કર્યા હતા હવારમાં કે આપણું શરીર છે ને એ રથ છે અને આપણી ઇન્દ્રીઓ છે ને ઘોડા છે કેટલા ઘોડા છે દસ ઘોડા વાળો રથ છે આ અને લગામ છે ને બુદ્ધિ છે આપણી ઘોડાને લગામ તો હોવી જોઈએ નગર ગમે ત્યાં ભાગી જાય અને લગામ પાછા કોકના હાથમાં હોવી જોઈએ આમ નામ લગામ શું કરે સારથી હાથમાં લગામ છે સારથી છે ને આપણું મન છે અને રથમાં રાજા એ આપણો આત્મા છે હવે ચાલવું જોઈએ કે ચાલવું જોઈએ પણ ડ્રાઈવર છે ને એને ભાવે રથ ને હા કે છે પેલો રાજા નું હાભળતો જ નથી કારણ કે ડ્રાઈવર મન છે અને લગામ છે એ બુદ્ધિ છે અને ઇન્દ્રિયો ઘોડા છે એટલે ઘોડા જ્યાં દોડે ને બુદ્ધિ જ્યાં જવા ને લગામે ના મતલબ બુદ્ધિ પ્રમાણે મન દોડે આપણું ઇન્દ્રિયો હવે આ બધાને વશ કરવા કાબુમાં કરવા ને એ તમારે કારગીલમાં લડવું હેલું છે નારદજી જેવાનું મન જીતાણું નથી જે ભગવાન નું મન કહેવાય નારદજી ડાયરેક્ટ વૈકુંઠમાં જઈને આવે આપણે તો જાવા હાટું લોકો તપ કરે છે એ તો જઈને આવે સમાધિ આખું શરીર જાલે એનું અને કોઈ પણ લોકમાં જાય આવી વ્યક્તિ ભગવાન જોડે વાતો કરે એનું મન ડોલક થયું એટલે કેટલો મનનો પ્રભાવ ને જોર હશે કયો એને ભણવાનું મન થયું ભણવાનું મન એ શોખ નો વિષય નથી અંદર હળવળ થયું છે કંઈક સ્વભરી ઋષિને ભણવાનું મન છું સ્વભરી મન થયું એટલું નહીં એની તો કરી જ નાખ્યું પણ ગયા વળી આઠ આઠ હજાર વર્ષ તપ કરી લગ્ન કર્યા મોટા ભાગના ઋષિ પણી ગયા મોટા ભાગના મોટા ભાગના એટલે લગભગ એક ટકો કોક રહ્યું હોય તો ચવન ઋષિ પર્ણી ગયા રાફડો થઈ સોભરી ઋષિ પણી ગયા પરાશર ઋષિ પણી ગયા વિશ્વામિત્ર પર્ણી ગયા દુર્વાસા પી ગયા એકલ સૂંઘીને તો સ્ત્રી પુરુષનું ભાન એ પણી ગયા નારજને પણવું હતું પણ એને મેળ પડ્યો નહિ એ પણી ગયા હોત ભલા જાય કેટલું ભારે છે મનને જીતવું આ અઘરું છે આ કર્યા વગર છૂટકો નથી આજ કરવાનું છે સત્સંગમાં બધું મેટર કેવું વપરાય આપણે એ કઈક એવા જોક્સ સંગીત વાળી કથા દુનિયાનો કોઈ કથાકાર છે ને મન ઇન્દ્રિયોને જીતવાની વાત બહુ હાઇલાઇટ નથી કરતો એ ભગવાનના ચરિત્રો કે આપણને એ તો સારું છે કઈ વાંધો નહીં પણ કોઈ એમ કે છે ટીવી ના જોવું વ્યસન ન કરવા ગુસ્સો ન કરવો આમ રહેવું તેમ રહેવું બધાની હેઠે રેલા આવે કોણ બોલે કઠણ કામ છે છે એકદમ જેટલા કથાકાર સંગીત વાળી કથા પબ્લિક ખુશ થવી જોઈએ તમારે તમને ગમે ને એ આપે તમારે જરૂર હોય ન આપે તમને ગમવું જોઈએ બસ યજમાન ખુશ થઈ જવો જોઈએ તો ભેટ મળે ને એને આ સંતોષ બહુ સારી મજા આવી કથામાં

અઘરું છે બહુ જ અઘરું છે આ બધું કામ અમે સાધુ થયા ને કેટલા વર્ષથી પૂજા કરી છે ભગવાન માં જોઈએ એવું જોડાતું જ નથી જોઈએ આગો પાછું થાય કોક વાર માનસી પૂજા કરતા હોય ને તારે વિચાર આવી જાય બહુ ભારે છે અત્યારે સંતો આપડા બધા ધરણા બાહ કરે ખટરસો કરે ચાંદરાયણો કરે છે કેવા તપ કરે છે સારા એમ દેતા અને આઠ આઠ મહિનાના વરત લીધા છે પંદર સંતો કે આઠ મહિના સુધી ઘઉં ચોખા ડાળ મીઠું તેલ મોરસ ગળ્યું કઈ ખાવાની કેળા કેરી આઈસ્ક્રીમ દૂધ ની કોઈ પણ આઈટમ નહીં બધા નિયમ લઈ લે આઠ મહિનાના વ્રત તેલ ઈને ઘી ગળ પણ નહીં મીઠું નઈ કઈશું નહીં હવે ભાવે એક દાળ હોય મીઠા વગેરે આઠ મહિનાના વ્રત અને બે બે અઢી અઢી મહિનાથી જ કરે છે લોકો એમ બોલે સ્વામિનારાયણ ના સાધુ લાડવા ખાય એટલે એવું કઈ નથી થતું હવે આજે લાડવા કઈ ઓછા હેલા છે તો આપણું મન જીતવાનું છે ઇન્દ્રિયોને જીતવા ઇન્દ્રિયો કેટલી છે આપણી દસ એમાં પાંચ આપણી કર્મ ઇન્દ્રિ છે કર્મ જે કરે ને આપણા હાથ પગ મોઢું અને મળમૂત્ર આપણે એ આપણા પાંચ કર્મ ઇન્દ્રિ છે જે આપણા કર્મ થાય છે એનાથી અને જ્ઞાન ઇન્દ્રિયો છે આપણી આંખ એટલે આંખથી આપણને દેખાય જ્ઞાન થાય કે આ માણસ છે આ થાંભલો છે આ માયક છે આ શ્રીફળ છે દેખાય ભેંસ છે આંખથી દેખાય ને કે આ દૂધ છે સાસ છે દહીં છે બધું આંખથી દેખાય આપણને પણ દૂધ છે એટલે આંખથી દેખાણું ધોળું છે બરાબર પણ ઠંડુ છે ગરમ છે એ આંખથી ખબર પડે એને શું કરવું પડે અડવું પડે એટલે ચામડી થી જ્ઞાન થયું આપણને કે ગરમ કે ઠંડુ એટલે આપણો ચામડી છે એ વિષય પાછો આવી ગયો જ્ઞાનનો એ કર્મ ઇન્દ્રિય આવી હું વાળું ગમે બાળકનો હાથ પકડવો ગમે સ્ત્રીનો કરવો ગમે હું વાળી વસ્તુ પર હાથ ગહે કોથળા પર ગહે આ ચામડી ઠંડી હવા ગમે એસી ની હવા ગમે આ બધા ચામડીના છે બધા વિકારો પણ દૂધ જોયું ઠંડુ ગરમ પછી ગળું છે કે મોડું છે એ આંગળી નાખે ખબર પડે એ પાછું હું જોઈ જીભ જોઈ જ્ઞાન થાય જીભને તો પાછું ભગવાને બહુ ખાતા આપ્યા છે ઝાઝા અમુક પાવરફુલ માણસ હોય ને ઘણા ખાતા આપે હા ઢીલો હોય ને એને એક જ ખાતું છેલ્લા નંબર નું આપે આને તો પાવરફુલ બોલવાનું અને કેટલા ટેસ્ટિંગ થાય જીભમાં તો લેબોરેટરી ભગવાને એવી પાવરફુલ મૂકી છે ને ખાટું ખારું તીખું હવે ગાલી ચામડાના છે આખું મોઢું ચામડું છે અને જીભ ચામડા ની છે પણ જીભમાં હું કરામત મૂકીએ ભગવાને કોઈ વિજ્ઞાનનો વાપી નો હોય કે અડાડોન રિઝલ્ટ સેકન્ડના હોના ભાગમાં ખબર પડી જાય હું છે ખાટું ખારું તીખું ગળ્યું કડવું તુરું એક સેકન્ડમાં બધા રિપોર્ટ એક જગ્યાએ થાય અને આખી જીભને છોપડવાની જરૂર નથી એક ટાંકડીના હોમાં ભાગ માંડે ને તો ખબર પડે કસ્ટમ જેવું છે માલ રિજેક્ટ કરવા કે અંદર જવા દેવો આમ તરત ખબર પડે આપણે છે ને જ્ઞાન હવે જીભને અને સંતો કહે છે ને જીભને તો ગઢ પણ નથી આવતું પાછું હાથને આપણે પગને વાહ આવે આંખે મોતિયા આવે ચોકઠા આવે પણ જીભ તો ગઢ પણમાં એવી ને એવી જ પાવરફુલ હોય છે આપણી એટલે ભગવાન છે ને દાંત મોડા આપે છે આપણને જો બાળક જન્મે તરત દાંત નહીં આવે અને મયરા પેલા લઈ લે છે કે તમે ખાઈને ખાઈને નખોદવાળું ડખા કરો ખાઈ ને એટલે ઓછા પણ માણસે ચોકઠા વધી નાખ્યા ભગવાન ભલે લઈ લીધા હાલ નવા બનાવવા કુતરીમાં આપણે એટલે જીભનું ખાતું બોલવાનું ને ખાવાનું પાછું છે ને જીભને બે ખાતા છે આંખું બે છે જોવાનું એક જ કામ કાન બે છે એક જ સાંભળે છે પગ બે છે હાલવાનું જ કામ કરે પણ આ જીભ એક છે ને બે કામ કરે છે એને વશ કરવી ને વધારે કઠણ પડે છે અને નાક નાક છે ને એ સુગંધુર્ગંધ નું કામ કરે છે એ છે ખબર ખબર બજારમાં હાલતા હોય હોય ને તો પડે ઢેબરા થતા હોય હાંડવો થતો હોય ઘર તો એનું ઘણું આખું હોય આપણે હાલવાનું ઊભા ન હોય બારી આગળ સુગંધ લેવો હાલતા હાલતા ખબર પડી જાય કેટલો પવન હોય એની અંદર પણ એ નાકમાં કેટલો પાવરફુલ છે કયો બધું ખબર પડે આપણે ભલે ચાખવાય ન દે પણ પગ થી થઈ જાય નહીં થોડી વાર નાકની લેબોરેટરી ભગવાને એવી આપી છે સખત આપી છે હું છે માલિપા કાણા છે સિસ્ટમ છે કાણામાં અને માલિ પાછી નીકળે છે કેટલી હોય છે આપણે શું કીડીનું નાક કેટલું નાનું હોય એને ખબર પડી જાય છે તો ભગવાને નાક આપ્યું પાંચ ઇન્દ્રિયો આપી આંખ જીભ નાક ચામડી અને કાન આ પાંચ આપડી જ્ઞાન ઇન્દ્રિયો છે હવે જો ભગવાન ધામમાં જવું હોય આપણે તો પૃથ્વીને છોડવી પડે કે ન છોડવી પડે પૃથ્વીને છોડવી અને અક્ષરધામ લેવું પૃથ્વી સંબંધ છે સુગંધ અને દુર્ગંધ બધા પૃથ્વીમાંથી નીકળે છે ગુલાબ મોગરો જે કઈ આવે છે ગોટલું તો હાવ હુકું હોય છે પણ આંબાનો કેરીનો રસ પૃથ્વીમાંથી કાઢે છે શેરડી કેવું એટલે કાતળી રોપી હોય આપણે બોલો ગાંઠ ગાંઠે જ રોપે પણ શેરડીમાં રસ ભરાય પૃથ્વીમાંથી આવે છે આપણે પાણી ગમે તેવું પાય પણ નાળિયેરમાં પાણી પાછું ફિલ્ટર કેવું ભરાય છે પૃથ્વીમાંથી ભરાય છે અધર સડે જ પાછું વગર મોટરે પાઇપ વગેરે આ તો બધું આપણે બુદ્ધિમાં જ બે નહીં અમુક વસ્તુ તો નાસિકા ઇન્દ્રિયને આપણે જીતી ને એટલે પૃથ્વીથી જીતાઈ ગયા આવું ગુણાતીતાનંદ સ્વામી લખ્યું છે બરાબર આઠ આવરણ તોડવાના છે અક્ષરધામમાં જવું હોય તો બાપા મળ્યા લઈ જશે લઈ જશે પણ આના છે તમને જેવું બધા નાની પણ લાગતું છે પણ ગઢ પણ જશે પછી એનું ડિસિઝન બદલાઈ જશે ગઢ પણ હવે ને જાવું તો પૃથ્વીને જીતવી હોય તો નાક જીતાય અને પૃથ્વીને ગન્ય સંબંધ છે અને પૃથ્વી પછી શું આવે જળ પૃથ્વી કરતાં દસ ગણું વધારે જળ છે આકાશમાં જળ છે પાતાળમાં જળ છે અને પૃથ્વીની ચારે ફરતા સમુદ્ર છે છાણે જેમ પૃથ્વી પાણીમાં તરે છે પૃથ્વી કરતાં દસ ગણું જળ છે જળ ને જીભને સંબંધ છે રસા સ્વાદ બધા જળમાંથી થાય બરાબર ફળ ફૂલ જે કાંઈ તમે બનાવો બદામ કાજુમાં ભલે પાણી નથી પણ પાણીથી જ પાકે છે પૃથ્વીને જીભને જળને સંબંધ છે તો બીજું હું જીતવાનું નાસિકા ઇન્દ્રિય કરતા દસ ગણી વધારે જીભી જીભ ઘટણ છે કે નહી દસ દસ ગણું વધારે છે અને જળ પછી હું આ ખાવાના તો બહુ હો થો જીભ છે ને એને હાડક્યા ભગવાની અંદર નથી રાખ્યા પણ આપણે હાડક્યા ભંગાઈ નાખે જીભ છે બોલે ખરે ખાવા હાટુ તો છૂટાછેડા થઈ જાય ખૂન થઈ જાય ઝઘડા થઈ જાય ખાવા માટે તો હું નથી થતું દુનિયામાં અને આ બધો આનંદ છે ને ખાવાનો જ છે હમણે અહીં રાખ્યો ડાબરા ઉત્સવ છે જેને આવું આવે અહીં ઉકાળા પાણી ને કઈ વ્યવસ્થા જ નથી અડધી કીડજી ઓછી થઈ જાય થઈ જાય કે ન થઈ જાય ખાવાનું માણસ ને બહુ હટરપટર હોય કેટલું હોતી કાઢ્યું છે ખાવાનું આપણે નામય ન આવડે મદ્રાસની અંદર છે ને હું ચાર વર્ષે જાવ શિબિર કરવા આપણે ભાદરવા પાછું ડોક્ટર સ્વામી જોડે જવાનું હવે ન્યા છે ને લગ્નમાં શું બનાવે ખબર છે ખાલી ભાત બનાવે ત્રણ ચાર જાતનો બીજું કાંઈ નહીં એ વઘારેલો ભાત હોય ખાટો ભાત હોય ભાત અને સંભાર હોય એવા ભાત બનાવે અને દાળ ભાત હોય ચાર જાતના ભાત હોય ત્રણ જાતના ભાત હોય એક મીઠાઈનો ટોકડો ખાલી આપે તમને લગ્નમાં જાનમાં બસ એટલું જ ભોજન અને આમ એવું વર્ણન હોય ને અમારા ઘરે રસવંતી બનાવી છે રસવંતી આપણે જાણે હું આઈટમ જ પણ કઢી લો રસવંતી કે કઢીને આપણે નામ કેટલું મોટું લાગે અને એની કઢી તો કેવી હોય ખબર હાવ પાણી જવું ન હોય સંતો બનાવે જેવી કઢી તો કોઈ ન બનાવીએ કે દૂધપાક જેવી કઢી હોય ફર્સ્ટ ક્લાસ તો ખાવા માટેના માણસને એટલા બધા પ્રશ્ન છે ને ભોગ એટલા રોગ હંતાડીને ખાય એકલો ખાય ખાનગીમાં ખાઈ લે પછી માણસને ડાયાબિટીસ હોય તો એ ખાઈ લે એક અંજેક્શન લઈને પણ ખાઈ લે ટેબલેટ લઈ લઈશું પરિષદ કઈ નડે નહીં એમ કઈ ખાઈ લે બધું નડે ડાયાબિટી નડે એવું કયા તો વાંધો નહીં ઘરના ખાવાનો જ પરિદમાં વાંધો નહીં ને પરસાદમાં શુંગર નથી આવતી માણસને કેટલું બધું લોલું ભાઈ ખાવાનું આમ તમે રસોડામાં છે ને જો કથા છે ને શું કહેવા આવે ખબર કથા છે ને બાર વાગ્યા સુધી હાંકજો કારણ કે રસોઈની વાર છે એટલે કથા આંકવાની કથા તને મોક્ષ ને કાંઈ નહીં રહોડામ વાર છે એટલે કથા ચાલુ રાખો અને જરૂર પડે તો માણસો લેવા ક્યાં આવે માં કેટલું માણા ફરે પણ અહીં લેવા આવે શબમ બે નવરા આ લોકો નવરા કહેવાય પાંચને આવી જવાનું ભાઈ ક્યાંક નહીં એટલે એક તો આપણું શું જીતવાનું છે નાગ પછી પૃથ્વી જળ પછી તેજ તેજને ને રૂપને સબંધ છે આંખને ને રૂપને સબંધ છે દસ ઘણું તેજ વધારે છે જળથી અને રૂપ જોવામાં તો માણસ ખાવાનું ભૂલી જાય બોલો તમે ભૂખ્યા હો પણ એવું તમને રૂપ દેખાડે ને આમ નાચ ગાન ખાવાનું છે મારું હમણાં આમ મારે પેટમાં ઠીક નથી પછી ભૂખ નથી અમને માણસને આમ રૂપ જોવામાં અંજાઈ જાય આમ અંજાઈ જાય માણસ રૂપની હરીફાઈઓ થાય છે બાપા એક વાર બોલ્યા હતા કે રૂપા તો બધું જોખમ પૂરું જોખમ રૂપાળામાં કેટલાની નજર હોય રૂપાળા ધોળા ગધેડા હોય છે એની પૂજા થાય કાળી ગાય હોય તો એને ચાંદલો કરે લોકો સખી રૂપ દેખે અંતરની રે અંતરની રે જાણે જીવન પ્રાણ કે ભૂદર ભૂખ્યો છે ભાવ ભગવાન છે ને ભૂખ્યા છે ભાવના રૂપ જો કે અંજાય ન જાય ભગવાન નો અંજાય કુપજા કેવી હતી કૃષ્ણ એને ઘરે ગયા છે સબરીબાઈ બહુ રૂપાળા હતા ભીલ જ્ઞાતિ ના હતા રૂપાળા હોય કે ન હોય એ વખતે કેમેરા નતા એટલે આપણે કઈ કલ્પના ન કરાય પણ ભીલ જ્ઞાતિમાં આમ થાય રૂપાળા ઓછા હોય એવું માની લઈએ આપણે રામ ભગવાન ગયા કે નઈ ત્યાં એટલે રૂપમાં માણસ ને ઓહો કેટલું બધું થાય છે આ શું જોઈ છે આપણે આપણો મોક્ષ બગાડે છે આપણે કાલે હા જે સંવાદ હતો ને શિબિરમાં તે નૃત્ય કરવાળો છોકરો હતો ને એ જરાય રૂપાળો નહીં રૂપાળો જ નહીં પણ કદરૂપો તે બધા સંતો બોલબોલ કરે કે આને ક્યાં રાખ્યો એટલે તમારે ક્યાં એ જોડે ભણવું છે આને હું રાખ્યો આને ભાઈ જે હોય એ બે મિનિટ જોઈ લે ને ભાઈ હવે આનું મોઢું પડે તરત આમ અને એનથી દસ શું છે ખબર ચામડી વાયુ તેજથી દસ ગણો વાયુ છે રૂપ જોવો એને કદાચ સ્પર્શ કરવો ને એ માણસ ને કરંટ લાગી જાય સીધો જોવા કરતા અડવું ને બરાબર ને એનું બહુ આપડે સાધુ ને બહુ નિરૂપણ આમાં ઊંડું ના કરાય મારે પણ તમે બધા સમજો છો બધું એટલે તમે સમજી ગયા એટલે જણાવવાની જરૂર નથી શું છે બધું અને એમ છે દસ ગણો શબ્દ શબ્દ એક વસ્તુ એવી છે ને બધું તૂટી જાય તમારું શબ્દ માર્યા મરી ગયા એવું કે છે લાકડી બોમ્બ ધારિયા તરવાયેલું બંધુકો નહીં શબ્દ થી મરે માણસ કચ્છ ની જરૂર નહીં શબ્દ થી મરી જાય મહાભારતમાં અડતાલીસ લાખ માણસ મરી ગયા શબ્દ થી કેટલું માણસ અડતાલીસ લાખ એક દ્રૌપદીના બે જ શબ્દ પાછા અઠવાડિયા બે જ શબ્દ આંધળાના આંધળા એમાં તો મહાભારત થઈ ગયું મરી ગયા બધા શબ્દમાં કેટલી તાકાત છે શબ્દ નો નાશ થતો નહીં તમને કોઈક ધોકો મારે ને તો રોજ આવી જાય ભૂલી જાવ છ મહિને પણ શબ્દ માર્યા હોય ને એ તમે દસ વર્ષે નહી ભૂલો લૈયા દર્શન બર્યું શબ્દમાં જ મરી ગયું ને રીંગણા ખાવા કેટલાક દ્રષ્ટાંતો આવે શબ્દના તો છોડ્યા શબ્દે રાજ દે લોકો એટલે આપણે આપણે બહુ ઊંડા નિરૂપણ આ સમજવાનું વાત ઇન્દ્રિયોને જીતવાની જ છે આ બધી કે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ નાસિકાની પેલી વાત કરી આપણે આમથી લીધું પેલું આમ ક્રમ આવે છે એટલે આ બધું જીતવાનું છે આપણે બધાને જીતવાનું છે ઇન્દ્રિયોને મનને તો જ આપણે શાંતિને સુખ રે આ બહુ ડેન્જરમાં ડેન્જર છે ને બારવડીયા ને ગુંડા આતંકવાદી કરતા ખરાબ આપણું મન છે એ મનને આપણે કાબૂમાં કરવું ને એ કઠણમાં કઠણ અતિ કઠણ કામ છે અતિ કઠણ એટલે બાપાનો મહિમા છે ને આ પ્રમુખ સ્વામીને અબજોપતિ વાહે દોડે છે સ્વામી કોઈને આપી દેસ કઈ કોઈને બોલાવે નહીં કોઈને પરસાદ નથી છાપતા આપણે જ બોલાવી તો હોય કે મારે ટાઈમ નથી આપણે બેહોન ખડી ભાઈ હું નવરો નહીં તું બીજા કરી બેસ પરસાદ આપણ તો એનો આવે સ્વામીમાં હું છે ને કોઈને પકડાતું નથી કેટલા વર્ષોથી માણસ એની ખેંચાઈ જાય છે એને ખાલી આપણે જોઈએ છીએ ને એને સ્વામી આપણે હામું જોવે તો કેટલો આનંદ થાય અને વધારે હામું જોવે તો પણ આપણે હામું કોક ની જોઈએ તો હામો હું જોજો કરે એટલે ભાઈ ક્યાં બટકા ભરી ગયા તમે હા હું જોયે હા હું જોજો કરે હું હામું જો ની વાત કરે બાપા બે વાર જોયું એનો આનંદ હવે સ્વામીની આંખો આંખમાં આપણી આંખોમાં જગતના વિષયનો કચરો ભર્યો છે એમની આંખોમાં ભગવાન છે તમે ગઢડા આવો હું બોલાવું તમને કે ઓહો આવી ગયા તમે નો રાજી થાવ શૈલેશભાઈ આવી ગયા નામ દે બોલાવી સારા છે આવી ગયા ખુશ થાવ કે નહીં અને પ્રમુખ સ્વામી બોલાવે તો ઓ શૈલેશભાઈ આવી ગયા એ આનંદ કે નહીં શબ્દ અને મેં વાપર્યા એ જ પ્રમુખ સ્વામી વાપર્યા અને તમારે ઘરે આવી ગયા શબ્દ હરખાત વાપર્યા ને ઘરેથી ગયા એ કેવું લાગે આવી જાય ક્યાં બીજા ઘરે જવાનું છે મારે ગમે નહીં આપણને ગમે અને અહીંયા બોલે ઈ સ્વામી બોલે ગમે હાલે ગમે સ્વામી જે કરે ગમે કાલે નારાયણ ચરણ સ્વામી વાત કરી હતી કે બાપા ઊલ ઉતારે છે ને એ સ્વામીને ટેવ એવી છે કે ઊંડેથી ઊલ ઉતારે છે એટલે થોડોક અવાજ આવે ઊલ ઉતારે એ અવાજ સાંભળવા પતિ પતિ સંતો સારંગપુર બાથરૂમ ની બહાર દૂર ઉભા રે બારી બારીમાંથી અવાજ આવે એટલે જૂના ઉતારો હતો ત્યારે સ્વામી એ કોગળો કરી અને વર્ષો પેલા સારંગપુર હતા ને તે બારીમાંથી કોગળો બહાર નાખ્યો પાણીનો રાત્રે અગિયાર વાગે સાડા અગિયાર વાગે સ્વામી ફોટવા જતા પેલા બાર વાગે હવે બાથરૂમ ચાલુ છે ગટર ચાલુ છે નાહી છે અને કોગળો બારી ખોલીને બારી નાખ્યો એટલે અમને શંકા ગઈ કે કઈ કોગળામાં ગડબડ હોવી જોઈએ સ્વામી કોગળા રોજ અંદર કરે બ્રશ બોલું કરે ઓલું તારે નાય અને કોગળો બારી ખોલીને બહાર કેમ કર્યો તો મોટા પુરુષની ક્રિયા છે ને પછી સ્વામીને પૂછવામાં આવ્યું બહુ કીધું તો કીધું જ નહીં બહાર કેમ કોગળો કર્યો સ્વામી કે હું કોગળો કરતો છું ને એમાં એક દાંત નીકળી ગયો કોગળા મને કોગળો એટલે સ્વામીને ભટકાઈ મોઢે ખબર પડી જાય દાંત છૂટો પડી ગયો અને બહાર કોગળો કરી નાખ્યો અંદર કોક લઈ લે દાંત પરસદી નો જાણીને એટલે બહાર કર્યો હું દેવનંદન સ્વામી હવાર સુધી દાંત હોજો અમે આખી રાત હો કેટલી ધોળ ભેગી કરી પછી સાણી લાવીને સાળી લાઈટ નહોતી ત્યાં લાઈટ કરી રાત્રે દોડા લંબડાવીને પાછળ અને છાણીથી ધૂળ આખી સાળી કેટલા તગારા ને તગારા એટલા બધા એમાં ખોજ્યું પાવડાથી જડ્યું જ નહીં જડયો જ નહીં પછી હવારે સ્વામીને વાત કરી પગ દબાવા ગયા છ કે બાપા આખી રાત તમારો દાંત તમે દાંત તમે પડી ગયો તો ક્યાં ગયો દાંત સ્વામી કે ધૂળમાં દાંત હું હોતવાનો થાય મૂર્તિમાં માં બેઠે ને હા હું જોવા ને બાપા કે સ્વામી એવું બોલ્યા તો મોટા પુરુષ નું બધું નિર્ગુણ દિવ્ય બધું દિવ્ય હવે આપણા દાંતને કોઈ કડ્યા હોય ને જો તમારા ચંપલને કોઈ અડે ને કે અમારા તો હાથ ધોવા પડે આપણે અને સ્વામીના ચંપલને અડવું હોય ને તો હાથ ધોઈને અડવાનું એને માથે ચડાવે અને આપણા ચંપલને ભાઈ ખાડા કોણ અડે તું મૂકી જૂતા થાય ને કેવું ક્યાં આ હું છે એનામાં કંઈ ખબર જ નહીં એ મોટા પુરુષમાં હું છે ને જ પકડાતું નથી કાંઈ